करवानो निर्णय लेवामां आव्यो छे। बिन सचिवालय कारकुनी परीक्षा आगामी दिवसों में लेवानी हती। ऑफिस आसिस्टंट आ बे परीक्षाओ लेवानो निर्णय लेवामां आव्यो हतो, परंतु 13 फेब्रुआरी आ परीक्षा लेवानी हती ए पहला ज आज रोज आ परीक्षा ने रद्द करवानो निर्णय करवामां आव्यो छे। बिन सचिवालय कारकुनी परीक्षा ते उपरांत ऑफिस आसिस्टंट नी परीक्षा रद्द थई गई छे। 13 फेब्रुआरी आ परीक्षा हती। गौण सेवा पसंदगी मंडल द्वारा लेवानार आगामी परीक्षा नो मामलो बिन सचिवालय कारकुन अने ऑफिस आसिस्टंट नी परीक्षा पर फरी एक वक्त रद्द थई चुकी छे। आ परीक्षा आगामी रविवारे लेवानारी हती। आ बिन सचिवालय कारकुन अने ऑफिस आसिस्टंट नी परीक्षा रद्द थई गई छे। 10 लाख थी वधु विद्यार्थीओ आ परीक्षा में बेसवाना हता। 3901 जग्याओ माटे विद्यार्थीओ आ परीक्षा आपवाना हता। परीक्षा फरी एक वक्त रद्द करी देवामां आवी छे। वधु माहिती साथे गीता मेहता जोड़ाई गया छे। जी गीता, आ परीक्षा फरी एक बार रद्द करवामां आवी छे। 13 फेब्रुआरीए परीक्षा लेवानी हती, फरी एक बार रद्द करी देवामां आवी छे। विद्यार्थीओ जे आशामां हता के हवे फरीथी परीक्षा आज परीक्षा लेवाशे, तेओ मेहनत करी रह्या हता। फरी एक बार आवो निर्णय शुं कारण होई शके? परीक्षा ફરી એક વખત પોસ્ટપોન કરવાની જાહેરાત કરવામાં આવી છે। મેં પહેલા પણ કહ્યું કે 3109 જગ્યાઓ માટે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર હતા। અંદરની વાત છે કે ચેરમેન અસિત પોરાના રાજીનામા બાદ આ પરીક્ષા સ્થગિત થવાની ઓલરેડી સંભાવના હતી। આજે વહેલી સવારથી જે ગૌણ સેવા પસંદગી મંડળ છે તેમાં આ પરીક્ષા રદ થવાની એક ચર્ચા હતી, પોસ્ટપોન થવાની એક ચર્ચા હતી। પરીક્ષા મુદ્દે ફાઇનલી કોઈ જવાબદારી લેવા તૈયાર નહીં હતી, કારણ કે ચેરમેનના રાજીનામા બાદ આ પરીક્ષા મુદ્દે કોઈ જવાબદારી લેવા તૈયાર નહીં હોવાને કારણે પરીક્ષા રદ થાય, સ્થગિત થાય તેવી સવારથી એક ચર્ચાની સંભાવના હતી, જે આજે મોડી સાંજે સાચી પડી છે। હું આપણે જોવા માંગીશ કે અગાઉ બે વખત આજ પરીક્ષા રદ થઈ ચૂકી છે। અગાઉ પહેલા ધોરણ 12 પાસને પરીક્ષામાં નહીં બેસવા જેવા મુદ્દે પરીક્ષા રદ કરવામાં હતી, કારણ કે રાજ્ય સરકારે એવું ડિસિઝન લીધું હતું કે માત્ર ને માત્ર ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે। અગાઉ કાયદો એવો હતો કે ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએશન કરેલા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવાય, પરંતુ રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો હતો કે હવે માત્ર ગ્રેજ્યુએટને બેસવા દેવામાં આવશે, જેને લઈને ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ વિરોધ કરતા પહેલી વખત આ પરીક્ષા પોસ્ટપોન કરવામાં આવી હતી। જ્યારે બીજી વખત જ્યારે પરીક્ષા લેવાનું આયોજન થયું ત્યારે પેપર એક પ્રિન્સિપલ દ્વારા ફૂટવાની ઘટના થઈ હતી। युवराजजी जाडेजा आपण अमारी साथे जोडाई गया छे। जी युवराजजी, अत्यारे जे रीते परीक्षा ने रद्द करवानो निर्णय लेवामां आव्यो छे, आगाउ पण परीक्षाओ रद्द थई चुकी छे, 10 लाख जेटला विद्यार्थीओना भविष्य पर असर पडशे? ખાસ કરીને અત્યારે કહેવાનું કે જે પરીક્ષાનું કારણ અત્યારે કોઈ દર્શાવવામાં આવ્યું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક કારણ જે આગળ ધરી દેવામાં આવશે એ છે વહીવટી કારણ, પરંતુ પડદા પાછળનું ચિત્ર કંઈક અલગ જ પ્રકારનું હશે। અત્યારે જે રીતે પરીક્ષા રદ કરવામાં આવી છે, ભૂતકાળમાં આની પહેલા જયારે 12 પાસ જયારે પરીક્ષા હતી ત્યારે પણ 12 પાસ ઉપર 12 બેગ બિન સચિવાલયનું આંદોલન થયું, ત્યારે પણ પરીક્ષા રદ કરવામાં આવી। પેપર જયારે ફૂટ્યું 17 તારીખના જે પેપર હતું 17 નવેમ્બરના રોજ, એ પેપર ફૂટ્યું ત્યારે પણ પરીક્ષા રદ કરી દેવામાં આવી। હવે કોઈ કદાચ નવું જ કારણ છે એ આગળ ધરી દેવામાં આવશે, અને કદાચ એવું કહેવામાં આવી શકે કે વહીવટી કારણસર આ પરીક્ષા રદ કરવામાં આવી રહી છે। હોઈ શકે અસિત વોરાનું રાજીનામું આવી ચૂક્યું છે અને ત્યારબાદ હવે આ પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જગ્યાએ મે આની પહેલાની જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે કહેવામાં આવ્યું હતું કે ઘણી બધી જગ્યાએ અસામાજિક તત્વો છે એક્ટિવ થયા છે, એ અસામાજિક તત્વો અત્યારે ક્યાંક ને ક્યાંક ઉઘરાણું કરી રહ્યા હતા, અને ઉઘરાણાની જે બાતમી હતી એ આપણે પોલીસ તંત્ર સુધી પણ અને સરકારી તંત્ર જે વહીવટી તંત્ર છે તેમના સુધી પણ પહોંચાડી હતી। એટલે ક્યાંક ને ક્યાંક આવા જે અસામાજિક તત્વો છે એને રોકવા માટે પણ આ પગલું લેવામાં આવ્યું હોય એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે। જી ગીતા, આપની પાસે આવવા માંગીશ, યુવરાજસિંહ સાથે પણ વાત થઈ રહી છે, તેઓ કહી રહ્યા છે કે કદાચ બની શકે કે આવા અસામાજિક જે તત્વો છે તેમને રોકવા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હોય, અથવા તો કોઈ વહીવટી કારણ પણ બતાવી શકવામાં આવે છે। આપ શું કહી રહ્યા છો, શું કારણ હોઈ શકે આ રીતે પરીક્ષા અચાનક રદ કરી દેવામાં આવી છે? જે પ્રકારે અસિત વોરાએ રાજીનામું આપી દીધું, પછી રાજીનામું આપવાની સંભાવના ઓછી હતી, કારણ કે તેઓને એક ટર્મ પૂરી થયા બાદ બીજી ટર્મ માટે હજુ આ નવી સરકારમાં જ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેમને રિપીટ કરવામાં આવ્યા હતા, સ્થાન પર બેસાડવામાં આવ્યા હતા,
અને હવે જ્યારે તેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું ત્યારે એ ગૌણસા પસંદગી મંડળની જયારે પરીક્ષાની તારીખો નક્કી થઈ હતી ત્યારે અમે બીજી ટર્મમાં અમને રાજીનામાનું કવર સ્લાઈડ અપેક્ષિત નહોતું. અસિત વોરા એક મહિના પહેલા આ પદ ઉપર રિપીટ થયા અને એક મહિના બાદ રાજીનામું આપે આ જ પદ ઉપરથી એ સ્વાભાવિકપણે જ અપેક્ષિત નહોતું. અને એવું માની શકાય કે પરીક્ષાની તારીખો નક્કી થયા બાદ તે રાજીનામું આપ્યું એટલે સ્વાભાવિકપણે હવે આ પરીક્ષાની જવાબદારી લેવા માટે કોઈ તૈયાર નહીં થવાને કારણે જ આ અંદરની વાત એ છે. સૂત્રો દ્વારા જે માહિતી મળી છે તે એ છે કે આ પરીક્ષાની કોઈ જવાબદારી નહીં લેવાને કારણે આ પરીક્ષા હાલ પૂરતી સ્થગિત કરવાની રાજ્ય સરકારને ફરજ પડી છે. જી જી બિલકુલ ગીતા, આ પહેલા પણ બે પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી હતી અને ફરીથી આ પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. શું લાગી રહ્યું છે કે બીજું કોઈ એવું કારણ પણ હોઈ શકે છે કે વહીવટી કારણસર આ પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી હોય? ના, વહીવટી પ્રક્રિયા જયારે 13મી તારીખે પરીક્ષા યોજાનાર હતી ત્યારે ઓલમોસ્ટ વહીવટી પ્રક્રિયા સ્વાભાવિકપણે પૂર્ણ થઈ ચૂકી હોય, પરંતુ જયારે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓની વાત હોય છે તો તેમાં માત્રે માત્ર જવાબદાર ચેરમેન હોય છે. આની જે વહીવટી પ્રક્રિયા છે તે પ્રકારની હોય છે કે પેપર સેટિંગ થી લઈ પેપર પ્રિન્ટિંગ થી લઈ પેપર ડિસ્ટ્રીબ્યુશન સુધીની તમામ માહિતી એકમાત્ર વ્યક્તિ ચેરમેનને હોય છે. અને એમાં જો કોઈ ગડબડ થાય કે એમાં જો કોઈ પ્રકારની ગેરરીતિ થાય તો તેના માટે જવાબદાર પણ એકમાત્ર ને એકમાત્ર ચેરમેન જ હોય છે. એટલે જયારે ચેરમેનની જ મુખ્ય જવાબદારી હોય અને ચેરમેને જ રાજીનામું આપી દીધું હોય તેવા સંજોગોમાં આ જે નવી પરીક્ષા યોજાના છે તેની જવાબદારી લે કોણ? એટલે સ્વાભાવિક કારણ પહેલું કારણ એ જ છે કે અસિત વોરાના રાજીનામા બાદ આ પરીક્ષા માટે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. અને આજે વેબસાઈટ પર અત્યારે ભલે જાહેર થયું હોય પરંતુ ગૌણ સેવા પસંદગી મંડળના વહીવટી તંત્રમાં પરીક્ષા સ્થગિત મુદ્દે જે ચર્ચા હતી તે આજે વહેલી સવારથી ચાલી રહી છે અને આજે મોડી સાંજે ઓલમોસ્ટ કન્ફર્મ થઈ ગયું હતું કે પરીક્ષા સ્થગિત કરવામાં આવે, પરંતુ ફાઇનલી અત્યારે મોડી રાત્રે તેઓ જાહેરાત કરી છે ઓફિશિયલી વેબસાઇટ ઉપર કે આ પરીક્ષા હાલ પૂરતી સ્થગિત થશે. જી જી યુવરાજસિંહ, આપણી પાસે આવવા માંગીશ. જે રીતે અમારા સંવાદદાતાએ પણ જણાવ્યું કે પરીક્ષાની જવાબદારી લેવા માટે હાલ કોઈ હતું નહીં અને અસિત વોરાએ જે રીતે રાજીનામું આપી દીધું છે અચાનક અને ત્યારબાદ આ પરીક્ષા રદ કરવામાં આવી છે, એટલે અંતમાં સવાલ તો એ જ થાય છે કે આ પહેલાં પણ બે વાર પરીક્ષા રદ કરવામાં આવી ત્યારે અસિત વોરા, જે આપણે હેડ ક્લાર્ક પેપર લીકનો મામલો હતો એ સમયે પણ રાજીનામાની માંગ ઉઠી હતી, અસિત વોરાએ હવે રાજીનામું આપ્યું છે અને એ બાદ પણ ત્યારે પણ વિદ્યાર્થીઓને જ ભોગવવું પડે છે અને અત્યારે પણ 10 લાખ વિદ્યાર્થીઓ ઉપર સવાલ. ખાસ કરીને વારે વારે જયારે પેપરો અથવા તો પરીક્ષાઓ જયારે મોકૂફ રાખવામાં આવતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓનું જે કહી શકાય કે જે મોરલ છે એ ઘણું ડાઉન થતું હોય છે અને વિદ્યાર્થીઓ એ પુષ્કળ દિવસ રાત મહેનત કરી છે, એટલે મહેનતુ વિદ્યાર્થીઓ સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે. આની પેલા ભૂતકાળમાં પણ આ પરીક્ષા ઓલરેડી 3 વખત મોકૂફ અથવા તો રદ થઈ ચૂકી છે, હવે આ 4થી વખત આ ઘટના બની છે. એટલે સરકારે ક્યાંક ને ક્યાંક હવે પારદર્શિતા પૂર્વક અને વિશ્વસનીયતા પૂર્વક જો પરીક્ષા લેવી હોય તો હવે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં એ વિશ્વાસ બેસાડવો કે હવે પછીની જે પરીક્ષા છે એ બહુ પારદર્શિતા પૂર્વક કે વિશ્વાસ ટૂંકમાં વિશ્વસનીયતા સાથે લેવાશે એ બહુ ગંભીર બાબત છે. કે એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જોતા તો નથી લાગતું કે ભાઈ હવે એ વિશ્વાસ ફરીથી પ્રસ્થાપિત કરી શકે, કેમ કે આ એક વખત ઘટના નથી બની, આ અત્યારની ઘટના જે છે ને પરીક્ષા રદ એ આની પહેલા જયારે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ આવ્યું ત્યારે બારબેક વાળી જે ઘટના બની એટલે કે બધી જ પરીક્ષાઓ ગ્રેજ્યુએશન ઉપર લેવાશે એ જ દિવસે બિન સચિવાલય ત્યારે પણ મોકૂફ કરી દેવામાં આવી, પછી જયારે પેપર ફૂટવાની ઘટના આવી 17 નવેમ્બરના રોજ બિન સચિવાલયનું પેપર ફૂટ્યું અને ત્યારબાદ આ 4થી ઘટના છે કે જેને કારણે પરીક્ષા રદ અથવા તો મોકૂફ કરવામાં આવી છે. જી બિલકુલ યુવરાજસિંહ, હવે સવાલ એ પણ થાય છે કે વિદ્યાર્થીઓ પર કેવી અસર પડશે, કારણ કે વારંવાર આ રીતે પરીક્ષાને મોકૂફ કરવામાં આવે અથવા રદ કરવામાં આવે, પેપર ફૂટી જાય, આવા કિસ્સાઓ વારંવાર સામે આવતા હોય છે. અમુક વિદ્યાર્થીઓ હવે એવું કહીને જ એ લોકો નિરાશ થઈ જાય છે કે હવે સરકારી પરીક્ષાઓ અમારે આપવી જ નથી. વિદ્યાર્થીઓ પર કેવી અસર પડે હવે? કરીને વિદ્યાર્થીઓ ઉપર જે અસર પડી રહી છે એ જ સાંજે, કારણ કે એનું માનસિક જે મનોબળ છે એ મનોબળ તૂટી રહ્યું છે અને આ પરીક્ષાઓ વારે ઘણે મોકૂફ થવાને કારણે અથવા તો સ્થગિત થવાને કારણે અથવા તો પરીક્ષાનું પેપર ફૂટી જવું કે કૌભાંડ થવું રદ થવું, હવે વિદ્યાર્થીઓ છે ને સ્પર્ધાત્મક પરીક્ષાથી દૂર ભાગી રહ્યા છે, એના માતા પિતા પણ અત્યારે એને આ સ્પર્ધાત્મક પરીક્ષાથી દૂર કરી રહ્યા છે અને હવે એની એવી ટૂંકમાં સલાહો આપવામાં આવી રહી છે કે ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા કરતા
કોઈક ધંધો કરી લેવો સારો, એટલે ક્યાંક ને ક્યાંક હવે જે કહ્યું કે વેપાર કે વ્યવસાયની લાઈને વિચાર આ ટૂંકમાં બાળકોને છે એ મુકતા થઈ ગયા છે, એટલે માનસિક મનોબળ બહુ નબળું પડતું હોય છે, એની પાસે ધંધા રોજગારના પૈસા નથી હોતા, એ લોકો જ ક્યાંક ને ક્યાંક એટલે કે ગરીબ વર્ગ અથવા તો મધ્યમ વર્ગીય જે છે એ જ આ બધી પરીક્ષાની તૈયારી કરતો છે, છતાં પણ જો આ રીતે વારે વારે પરીક્ષા મોકૂફ થતી રહે તો માનસિક મનોબળ ખૂબ તૂટતું હોય છે, અને હું એમ કહી શકું એઝ અ વિદ્યાર્થી તરીકે ખૂબ મોરલ ડાઉન થઈ જતું હોય છે, જયારે એમ કહેવાય ને કે કંકોત્રી ઘરે આવી ગઈ હતી, હવે ખાલી માંડવે જઈને લગ્ન કરવાની વાત હતી, આ 13 તારીખે ટૂંકમાં માંડવે જવાની વાત હતી, ત્યાં આવું કારણ દર્શાવી અને જો પરીક્ષા રદ કરવામાં આવે તો ખૂબ ગંભીર બાબત કહેવાય. જી ગીતા, આપની પાસે આવવા માંગીશ. આ રીતે અચાનક પરીક્ષા રદ થઈ ગઈ છે, 3 વર્ષ બાદ આ પરીક્ષા આનું આયોજન કરવામાં આવ્યું હતું, એટલે વિદ્યાર્થીઓમાં એક આશા હતી કે ફરીથી પરીક્ષા આવી છે, ભલે પેપર લીક થાય છે કે પરીક્ષાઓ એકવાર મોકૂફ કરી દેવામાં આવી છે કે રદ કરી દેવામાં આવી છે, તો વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા હતા. હવે સવાલ પણ એ ઉઠી રહ્યો છે કે શું ભવિષ્યમાં પરીક્ષા લેવાશે ખરી, ફરી પાછું આવું નહીં થાય એવો વિશ્વાસ પણ વિદ્યાર્થીઓને કઈ રીતે બેસે? હવે નવા ચેરમેન કોણ પસંદગી પામે છે, નવા ચેરમેન આ મુદ્દે કયા પ્રકારનું વ્યવહારુ વર્તન અપનાવે છે, અથવા તો તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ મુદ્દે કોઈ વિશેષ નોલેજ ધરાવે છે કે નહીં, તેમની અમુક કામો માટે પકડ છે કે કેમ, ઘણા બધા મુદ્દાઓ પર અસર કરતા રહેશે. કારણ કે જણાવ્યું યુવરાજસિંહે એ રીતે અગાઉ 20-10-2019 અને 17-11-2019 પરીક્ષા રદ થઈ હતી, ત્યારે એવી વાત હતી કે ધોરણ 12 પાસ કરેલાના પરીક્ષામાં બેસવા દેવા કે નહીં, કારણ કે રાજ્ય સરકારે એવું નક્કી કર્યું હતું કે ધોરણ 12 પાસ કરતા ક્રાઇટેરિયા થોડું ઊંચો રાખવો, એટલે કે ગ્રેજ્યુએશન વાળાને જ પરીક્ષામાં બેસવા દેવા, એ મુદ્દે પરીક્ષા જે તે સમયે મોકૂફ રખાઈ હતી. ત્યારબાદ પેપર ફૂટ્યું અને પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. ત્રીજી વખત એવું બન્યું છે કે પરીક્ષાની તારીખ એનાઉન્સ થઈ ગઈ, ચેરમેન પદે અસિત વરણને રિપીટ પણ કરી દેવામાં આવે, એટલે અન્ય કોઈ સંજોગો એવા નહોતા દેખાતા. કારણ કે જે કઈ પણ સોલ્યુશન હતા કે ભાઈ ધોરણ 12 ની પરીક્ષા ધોરણ 12 પાસ કરીને પણ બેસવા દેવાની જયારે માન્યતા આપી દીધી, સ્વીકૃતિ આપી દીધી, પેપર ફૂટ્યા બાદ પણ એક પ્રકારનું રાજ્ય સરકાર તરફથી તેને આશ્વાસન આપી દેવામાં આવ્યું કે ફરી આવું નહીં થાય, કડકમાં કડક પગલાને વલણ દાખવામાં આવશે, એટલે બધું સુપેર હતું. મારે એમ કહેવાય કે ગાડી પાટે ચડી હતી અને ફરી એક વખત આજે ત્રીજી વખત જયારે પરીક્ષા રદ થઈ છે, મોકૂફ રહી છે, તેનું કારણ હાલ પૂરતું તો એ દેખાઈ રહ્યું છે કે ચેરમેને જે પ્રકારે અચાનક ચેરમેનનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે તે જ એક કારણ છે. કારણ કે વિદ્યાર્થીઓ માટે અત્યારની જે સ્થિતિ હતી તે સૌથી સારી હતી, કે તેમની એક ડિમાન્ડ હતી કે ધોરણ 12 વાળાને પણ બેસવા દેવામાં આવે, એ પણ રાજ્ય સરકારે સ્વીકારી લીધી હતી. બીજી વખત જયારે પેપર ફૂટ્યું ત્યારબાદ પણ આશ્વાસન અપાયું હતું કે કડકમાં કડક પગલાં લેવામાં આવશે, અને જે અગાઉ થયું છે તે ફરી એક વખત વિદ્યાર્થીઓ સાથે નહીં થાય. જે સુરક્ષા વ્યવસ્થા છે તેનાથી લઈને જે પ્રિન્ટિંગ વ્યવસ્થા છે એને સુદૃઢ કરવામાં આવી હતી, મજબૂત કરવામાં આવી હતી, અને એક પ્રેશરાઇઝ વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું ઇવન ચેરમેનના માથે પણ, કે જેને લઈને કોઈ અવ્યવસ્થા ન સર્જાય, પરંતુ જે પ્રકારે ચેરમેનનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છેલ્લા 2 દિવસમાં, તે લઈને જ આ પરીક્ષા હાલ પૂરતું તેવું લાગી રહ્યું છે કે પોસ્ટપોન કરવામાં આવી છે. કારણ કે મેં પહેલા પણ આપને જણાવ્યું કે ચેરમેનની જ જવાબદારી હોય છે પેપર પ્રિન્ટિંગથી લઈને ડિસ્ટ્રીબ્યુશનથી લઈને અને પેપરમાં પેપર સેટિંગથી લઈને કે પેપરમાં કયા સવાલો હશે, કયા પ્રકારના લોકો આ પેપર સેટિંગમાં સામેલ રહેશે, એનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થશે, એમાં કેટલા વ્યક્તિઓ કઈ સંસ્થા સામેલ હશે, કઈ એજન્સી સામેલ રહેશે, જેને પ્રિન્ટિંગ માટે આપીશું તેમાં કઈ એજન્સી હશે, તેને ગુજરાતમાં આપવું, ગુજરાત બહાર આપવું, ક્યાં પેપર પ્રિન્ટિંગ માટે, તમામ ની જે માહિતી હોય છે તે માત્ર ને માત્ર એક ચેરમેન જાણતા હોય છે. એની જે વ્યવસ્થા હોય છે તો અંદર વહીવટી તંત્રની અંદર કોઈ પણ વ્યક્તિ આ મુદ્દે જાણતો હોતું નથી કે કઈ એજન્સીને આ પેપર પ્રિન્ટિંગનું કામ સોંપવામાં આવ્યું છે, પેપર સેટિંગમાં કયા લોકો સંકળાયેલા છે, ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થા કઈ એજન્સીને સોંપવામાં આવેલું છે. આ માત્ર એક ને એક વ્યક્તિ ચેરમેન જાણ, કારણ કે આ પરીક્ષા જે સ્પર્ધાત્મક છે તેની ગુપ્તતા ખૂબ મોટી વાત હોય છે, અને ગુપ્તતાના ધોરણે માત્ર ને માત્ર ચેરમેનની જવાબદારી હોય છે, અને ચેરમેન જ આ વિશે A to Z જાણતા હોય છે. અને અત્યાર સુધી આ ચેરમેન અસિત વોરા હતા, પરંતુ અસિત વોરાના રાજીનામા બાદ સ્વાભાવિકપણે આ જવાબદારી જ્યાં સુધી કોઈ અન્યને ન સોંપાય ત્યાં સુધી પરીક્ષા લઈ શકાય નહીં, કારણ કે અન્ય કોઈ એમની જગ્યાએ જવાબદારી લેવા જ તૈયાર ના થાય. જી
જીગીતા યુવરાજ સાહેબ આપની પાસે આવવા માંગીશ. આગામી હવે જ્યારે આ ત્રીજી વાર આ પરીક્ષા આવી રીતે રદ મોકૂફ કરી દેવામાં આવી છે ચેરમેનના રાજીનામાના કારણે, ત્યારે હવે કોઈ પ્રતિનિધિમંડળ હવે આગળ મળવા જવાનું છે ખરું કોઈ રજૂઆત કરવા માટે? જી ગીતા આપની પાસે આવવા માંગીશ. કોઈ પણ હવે આ વખતે જ્યારે ત્રીજી વખત ચેરમેનના રાજીનામાના કારણે પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી, શું લાગી રહ્યું છે? કેટલો સમય ફરીથી લાગી શકે છે? કારણ કે 3 વર્ષ બાદ આ પરીક્ષાને જાહેરાત કરવામાં આવી હતી, વિદ્યાર્થીઓમાં ક્યાંક એક આશા દેખાઈ હતી, હવે કેટલો સમય લાગી શકે છે? જ્યાં સુધી નવા ચેરમેનની નિયુક્તિ ન થાય અને જેથી ચેરમેનોને સ્વાભાવિક પણ એવું નહીં બનવાનું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓના જાણકાર હોય અથવા તો આ વ્યવસાય સાથે સંકળાયેલા હોય, પહેલા તો પસંદગી કયા ચેરમેન થાય છે, એટલે અસિત વોરાની જગ્યા કોણ ભરે છે, એ જગ્યા પર કયા પ્રકારના ચેરમેન આવે છે, એનું લક્ષ્ય શું છે, એનો અત્યાર સુધીનો ભૂતકાળ શું રહ્યો છે, ભૂતકાળ એટલે કે એ કોઈ શૈક્ષણિક વ્યવસાય સાથે પહેલા સંકળાયેલા હતા, શું આ સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે એમને કોઈ નોલેજ છે કે કેમ, આ પરીક્ષાઓ કઈ રીતે લેવા માંગે છે, કારણ કે જે એમનું પર્સનલ નોલેજ પ્લસ એમની વહીવટી તંત્ર પરની પકડ જે નવા ચેરમેન આવે તેની સાથે સાથે ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી આગામી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. બિન સચિવાલય કારકુનની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી, આ સાથે જ ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા પણ મોકૂફ કરવાનો નિર્ણય લેવાયો છે. 13 ફેબ્રુઆરીએ આ પરીક્ષા લેવાનારી હતી, જે પરીક્ષાને મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. 3901 જગ્યા માટે આ પરીક્ષા લેવાની હતી. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી આગામી પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી. 10 લાખથી વધુ વિદ્યાર્થી આ પરીક્ષા આપવાના હતા, વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ કરાઈ છે. ગૌણ સેવા પસંદગી મંડળે જાહેરાત કરી, અગાઉ 2 વખત આ પરીક્ષા મોકૂફ થઈ ચૂકી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી આગામી પરીક્ષાને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુ માહિતી સાથે જોડાયેલા છે અમારા સંવાદદાતા ગીતા મહેતા. જી ગીતા, 2022નું ઇલેક્શનનું વર્ષ પણ કહેવાય છે, ભરતીનું વર્ષ પણ છે, જો પરીક્ષા આ રીતે મોકૂફ થઈ, આ વખતે આના પહેલા પણ મોકૂફ થયેલી છે, પરીક્ષાને આ રીતે અચાનક મોકૂફ કરી દેવાથી ઉમેદવારો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળશે? જી બિલકુલ, અગાઉ એ નારાજગી હતી કે અક્ષિત વોરાના રાજમાં પેપર ફૂટ્યા હતા અને વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું હતું કે અક્ષિત વોરાની સંડોવણી છે અને અસિત વોરા જ જવાબદાર છે કે પેપર ફૂટે છે ને, જેના કારણે લાખો વિદ્યાર્થીઓની જે મહેનત છે તે એળે જઈ રહી છે. એટલે અગાઉ વિદ્યાર્થી સંગઠનો એવી ચીમકી ઉચ્ચારી હતી કે જો અસિત વોરાને રાજીનામું નહીં આપે, ચેરમેન પદેથી નહીં હટાવવામાં આવે, તો તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં આનો પરચો આપશે, એટલે કે ભાજપની વિરુદ્ધ તેઓ વોટિંગ કરશે. એ પ્રકારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ને એને આ પદ પરથી ખસેડવાની રીતસરની મુહિમ જેને કહેવાય કે વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવી હતી. પરંતુ જે પ્રકારે પરીક્ષા ફરી એક વખત પોસ્ટપોન છે, લાગી રહ્યું છે કે વિદ્યાર્થીઓને ફાળે કશું જ ના આવ્યું. વિદ્યાર્થીઓ તો જેના ત્યાં ટેરના ટેર રહ્યા છે, કારણ કે અગાઉ તેમને પેપર લીક થવાનો ડર હતો અને તેમને એવું લાગી રહ્યું હતું કે અગાઉ પણ જે પેપર લીક થયું છે તેના માટે અસિત વોરા જવાબદાર છે, અસિત વોરાની સંડોવણી છે કે અસિત વોરાની મિલીભગત છે કે તેઓ પોતાના મળતિયાઓને નોકરી અપાવવા માંગે છે અને તેઓને જ પાસ કરાવવા. એટલે અગાઉ તેઓને એવું લાગી રહ્યું હતું કે અસિત વોરા હશે જ્યાં સુધી એમની સાથે ન્યાય નહીં થાય. હવે સ્થિતિ એવી આવી છે કે અસિત વોરા જ નહીં રહ્યા, પરંતુ અસિત વોરાની જગ્યાએ જેને જવાબદારી લેવી જોઈએ તે જવાબદારી લેનાર જ કોઈ માણસ નહીં હોવાથી ફાઇનલી વિદ્યાર્થીઓ એના એ જ પડાવ પર આવીને ઉભા કે વિદ્યાર્થીઓનું હવે ખબર નથી કે હવે પરીક્ષા નવી ક્યારે લેવાશે, એ પરીક્ષા માટે ની જવાબદારી લેનાર નવા ચેરમેન કોણ હશે અને એ પરીક્ષા ફરી હવે નજીકના સમયમાં લેવાશે કે દૂરના સમયમાં લેવાશે. એવું પણ બને કે વિધાનસભા ચૂંટણી બાદ પણ આ પ્રકારની કોઈ પરીક્ષા લેવાય, કારણ કે હવે જે કઈ છે તે નવી નિમણૂક એટલે એ જે ચેરમેન આવે છે તે ચેરમેન કેટલી ગઢવાળા છે, કેટલા અનુભવી છે, એમનું આ પ્રકારનું આ મુદ્દે સ્પર્ધાત્મક પરીક્ષાઓ મુદ્દે કેટલું વ્યવહારુ જ્ઞાન છે. અને કમ્પલસરી નથી કે જરૂરી નથી કે બીજા જે ચેરમેન છે એના રાજમાં બધું સમૂહ સૂત્રું ઉતરવાનું. સ્પર્ધાત્મક પરીક્ષાઓ એક એવો મુદ્દો છે કે તમામ કોઈ પણ ચેરમેન આ પદે આવવાના તેના માટે એક પડકાર છે, કારણ કે જે આખી સિસ્ટમ છે એમાં જો ક્યાંક નાનું સરખું પણ ગાબડું પડે
जो एनी सुनिश्चितता न कराए तो पेपर तो गमे त्यांथी फूटी शके, लीक थई शके, अथवा तो अने एना घणा बधा कारण के अगाउ घणी बधी परीक्षाओमां एवुं बन्युं छे के राज्य बहार पेपर छपावा माटे आप्या होय ने त्यां पेपर फूटी गया होय। आ पहेली वखत एवुं बन्युं के गुजरातमां पेपर छपवा माटे आप्युं हतुं ने गुजरातमां पेपर फूट्युं, पण अन्य राज्योमांथी पण पेपर फूटवानी घटनाओ बनी छे। कारण के आ एक जे प्रोसीजर छे तेमां एक नहीं अनेक व्यक्तिओ संकळाय छे, એટલે સ્વાભાવિકપણે જ આમાં જે મુખ્ય માણસ છે, જે ચેરમેન પદે હવે આરૂઢ થશે, તેની જવાબદારી ખૂબ જ મહત્વની બની રહેશે। અને પહેલા પણ કહ્યું કે આમાં સ્પર્ધાત્મક પરીક્ષાનો એનો અનુભવ, એનો એ પોતે કયા વ્યવસાયમાંથી આવતા હશે, આ પદ ઉપર કોઈ અધિકારીને મૂકશે કે કોઈ નેતાને મૂકશે, અને જે નેતાને મૂકશે તેની ખરેખર આ મુદ્દે કોઈ પકડ હશે કે કેમ, ઘણી બધી હવે અનિશ્ચિતતાઓ છે। એટલે એવું માની શકાય કે વિદ્યાર્થીઓના પાડે કશું નથી આવ્યું, વિદ્યાર્થીઓ તો હજુ પણ એમના ઠેર જ છે। એમને પહેલા આંદોલન અસિત વોરાને હટાવવાનું કર્યું, હવે કદાચ એમને નવું આંદોલન કરવું પડે કે તમે નવા ચેરમેનની નિમણૂક ફટાફટ કરો, અને એ ચેરમેન એવા એવા નિમણૂક કરો કે જે વિદ્યાર્થીઓને અનુરૂપ હોય, જેને સ્પર્ધાત્મક પરીક્ષાઓનું થોડું ઘણું જ્ઞાન હોય, નોલેજ હોય, જેની પોતાની કોઈ ક્રેડિબિલિટી હોય, વિશ્વસનીયતા હોય। જી જી ગીતા, આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ તમામ માહિતી બદલ। तो बिन सचिवालयनी जे परीक्षा आगामी 13 फेब्रुआरी लेवानी हती ते मोकूफ राखी देवानो निर्णय लेवामां आव्यो छे। चेरमेननी जे रीते असित वोराए राजीनामुं आप्युं छे ने ते बाद हवे जवाबदारी लेवा माटे कोई नथी, ते कारणोसर आ परीक्षाने एटले के चेरमेनना राजीनामा बाद 3 वखत आ परीक्षाने मोकूफ राखवानो निर्णय लेवायो छे। त्रीजी वखत आवुं थयुं छे के परीक्षाने मोकूफ राखी देवामां आवी छे। तो समाचारों में अत्यारे बस आटलू ज, आप जोता रहो न्यूज 18 गुजराती।